नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन लेक्चर में तमारा बधानु हार्दिक स्वागत छे। धोरण 9 अने 10 व्याकरण विभाग एमां आपणो पार्ट 6 एटले के संज्ञा। आगळना लेक्चर में विद्यार्थी मित्रों आपणे वात करी हती संज्ञानी। संज्ञा एटले शुं मित्रों, तमे बधाए जोयुं हशे, संज्ञा एटले नाम, केवानुं नाम, केवानुं निशान। तो के कोईपण वस्तु होय, पदार्थ होय, कोईपण नाम, व्यक्ति होय के कोई सजीव होय के कोईपण निर्जीव होय, एने ओळखवा माटे आपणी गुजराती साहित्यमां एक अलग प्रकारनी व्यवस्था एटले के संज्ञा तरीके ओळखवामां आवे छे। कारण के बधानुं अलग अलग रीते नाम राखेलुं जोवा मळे। आवो आपणे मित्रों आगळना लेक्चरमां जोयुं हतुं, बराबर। आगळना लेक्चरमां आपणे मस्त मजानी रीते संज्ञानो परिचय मेळव्यो हतो। હવે આજે મિત્રો, જ્યાંથી આપણે આગળના લેક્ચરમાંથી જે બાકી રહી ગયું છે, તો એ વસ્તુ એટલે કે આપણે સંજ્ઞાના જે પ્રકાર છે એનો મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું, જેથી કરી અને આપણે વધારે માહિતી છે આની મળી શકે। હવે મિત્રો, આપણે આ ઘણા બધા પ્રકાર એવા છે કે જો મુખ્ય પ્રકાર, બરાબર, પછી એના જે અમુક પ્રકારો પાડેલા છે તો એનું પણ આપણને માહિતી હોવી જોઈએ। કારણ કે પરીક્ષાની અંદર મિત્રો આપણને બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે લીટીમાં હોય એ વાક્યની અંદરથી આપણે એ સંજ્ઞા છે ને ગોતીને લખવાનું હોય, ક્યારેક રેખાંકિત કરેલો હોય શબ્દ તો એ કયા પ્રકારમાં આવે તો એનો પણ એક માર્ક મિત્રો વ્યાકરણની અંદર આપણને મળી શકે। તો આપણે એ ભૂલ ન થાય એટલા માટે ધ્યાનપૂર્વક આ વિડીયો તમારે મિત્રો જોવાનો રહેશે। હવે જો સંજ્ઞાના બે પ્રકાર પડે છે, બરાબર, વિકારી સંજ્ઞા અને અવિકારી સંજ્ઞા। હવે એની વ્યાખ્યા મેં ઓલરેડી લખેલી છે, કારણ કે ટાઈમ ઓછો છે એટલા માટે। તો વિકારી સંજ્ઞા એટલે કોને કહેવાય મિત્રો? કે લિંગ કે વસન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તે વિકારી સંજ્ઞા કહેવાય। વિકારી સંજ્ઞા કોને કહેવાય મિત્રો? તો કે લિંગ કે વસન અનુસાર। હવે જુઓ મિત્રો, લિંગ અને વસન, જો આ બંને જ વસ્તુ ન ખબર હોય તો આપણે આગળ વધી શકીએ નહીં। પણ મિત્રો તમને ખબર હોય તો આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે લિંગ એટલે જાતિ, લિંગ છે ત્રણ પ્રકારની આપણા ગુજરાતી સાહિત્યમાં જોવા મળે। એ ત્રણમાં પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, બરાબર, જેને આપણે નર, નારી અને નાનીતર જાતિ તરીકે પણ ઓળખીએ છીએ। વસન કેટલા છે મિત્રો? ગુજરાતી ભાષામાં બે વસન છે, એક વસન અને બહુવસન। એક હોય તો એક વસનમાં મુકાય, બહુ એટલે કે એક કરતાં વધારે હોય તો એને બહુવસનમાં મૂકવામાં આવે છે। તો આપણે હવે એનો આગળ આ વ્યાખ્યાની અંદર ઉપયોગ કરેલો છે, તો લિંગ કે વસન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તે વિકારી સંજ્ઞા કહેવાય। કઈ રીતે મિત્રો? તો આપણે ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ મિત્રો। આ જે ઉદાહરણ લખું છું આપણે લિંગ આધારે લખું છું, બરાબર, કે જો વાંદરો, બરાબર, પછી આપણે લખીએ વાંદરી અને પછી લખીએ વાંદરુ। હવે મિત્રો આમાં તમને ખબર જ છે કે આ ઓ લાગ્યો છે, અહીંયા ઈ લાગ્યો છે અને અહીંયા શું લાગ્યું છે? ઉ, એટલે તમને બધાને ખબર જ છે કે આ છે પુલિંગ છે, આ છે સ્ત્રીલિંગ છે અને આ છે શું છે? તો કે નપુંસકલિંગ, મતલબમાં અહીંયા નાનીયતર જાતિનો શબ્દ છે। હવે મિત્રો જો નર હોય, બરાબર, અને તમે એને નારીની તરીકે બોલાવો કે એ વાંદરી અહીંયા આવ, તો આવે નહીં। મૂળ વસ્તુ કહેવાનો મતલબ શું છે મિત્રો? તો કે આપણે અહીંયા લિંગ કે વસન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તેને શું કહેવાય? તો કે વિકારી સંજ્ઞા કહેવાય, મતલબમાં પુલિંગનો શબ્દ હોય તો એને આપણે ઓ પ્રત્યય જ લગાડવો પડે, અથવા તો સ્ત્રી હોય તો ઈ પ્રત્યય જ લગાડવો પડે, અને જો નપુંસકલિંગનો કોઈ શબ્દ હોય તો ઉ પ્રત્યય લગાડવો પડે। એમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી, એટલે લિંગ અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય એને શું કહેવામાં આવે મિત્રો? તો કે વિકારી સંજ્ઞા કહેવામાં આવે મિત્રો। હજી આપણે લિંગ અનુસાર આપણે બીજું એક હજી ઉદાહરણ જોઈએ। જો કાંચકો અને સ્ત્રીલિંગમાં લખો તો કાંચકી, સમજાઈ ગયું? આ છે પુલિંગ છે અને આ છે કેવું છે મિત્રો? તો કે સ્ત્રીલિંગ છે, એટલે તમે આ વસ્તુ સમજી શક્યા હશો। હવે મિત્રો વસન પ્રમાણે આપણે જો એમાં જોવા જઈએ તો શું કરવાનું? તો વસન પ્રમાણે મિત્રો તમે જોવ તો એમાં આપણે મસ્ત મજાની રીતેનું ઉદાહરણ લખી શકીએ। કઈ રીતે લખી શકીએ? ધારો કે આપણે એમ કે આપણે જે સપુ હોય, મતલબમાં સરી હોય, બરાબર, તો એને આપણે સપુ અથવા તો સપ્પા, એક હોય એક વસનમાં, બરાબર, તો આપણે એને સપુ કહીએ। બહુવસનમાં હોય તો આપણે એને શું કહીએ મિત્રો? સપા, કારણ કે એક કરતાં કેવા છે મિત્રો? તો કે એ વધારે છે એટલા માટે। હવે મિત્રો એવી જ રીતે આપણે
बीजु उदाहरण पण लई शकीए एक वसन अने बहुवसन में एक होय तो आपणे पंखो के अने घणा बधा होय तो आपणे शुं कहे मित्रों तो के पंखाओ के तो तमने खबर ज छे के एक वसन अने बहुवसन एटले के वसन प्रमाणे पण एमां फेरफार जोवा मळे छे अने कोना प्रमाणे तो के लिंग प्रमाणे पण मित्रों एमां फेरफार जोवा मळे छे एटले के एने विकारी संज्ञा कहेवामां आवे छे। हवे एना जेवो बीजो प्रकार मित्रों छे अविकारी संज्ञा के लिंग के वसन अनुसार जे संज्ञा रूप न बदलाय ते अविकारी संज्ञा कहेवाय। आमां शुं हतुं तो के बदलाय छे आमां बदलातुं नथी एटलू याद रखवानुं छे कारण के ओलुं छे विकारी संज्ञा छे ने आ छे हुं छे तो के अविकारी संज्ञा छे आमां काई फेर पड़तो नथी। जो मित्रों में उदाहरणों अहींया टाइमने ध्यानमां राखीने लखेला छे के खेतर बराबर हवे जो अहींया तमे लिंग आधारित एम बदलावा जाओ तो शूँ थाय खेतरी खेतरू हाले न एटले के आमां काई परिवर्तन थतुं नथी। राजा राजी राजू हाले न हाले मित्रों शा माटे न हाले कारण के आमां कोई फेरफार थतो नथी। नदी नदो नदू आवा काई शब्द होय नहीं तेने आपणे नदी ज कही शकीए वसन के आमां लिंग प्रमाणे आपणे फेरफार करी शकता नथी। एना पछीनो शब्द छे मित्रों जो लाडू बराबर तो एमां पण काई फेर थाय नहीं तो घी तो आवा बधा शब्दों छे मित्रों तो एने अविकारी संज्ञा में मूकवामां आव्या छे बराबर। तो आ एक सामान्य एना बे प्रकार थया विकारी संज्ञा अने अविकारी संज्ञा। जोजो मित्रों आ बधा प्रकार भेगा न थई जाय कारण के बधा अलग अलग छे विकारी संज्ञा अने अविकारी संज्ञा पछी बीजा पण बे प्रकार छे मुख्य प्रकार कया छे तो के आपणे जे छ प्रकार छे ते हवे मित्रों आपणे आगळ वधीए बराबर के मृत ने अमृत सामान्य रीते आपणे कहेवामां आवे मित्रों के सजीव अने निर्जीव सजीव होय तेमां श्वास होय निर्जीव होय तेमां श्वास होतो नथी जे माणसे बनावेलू छे एमां श्वास होय नहीं। तो हवे आपणे आने ओळखवानी कोशिश करिए कि आवी रीते पण प्रकार पाड़ी शके बराबर। तो जो जेने आपणे कोईपण इंद्रिय एटले के कई पसेन्द्रिय अपनी इंद्रिय एटले के तमने खबर छे के भगवान में अपने अमूल्य चीज वस्तुओं थी भरपूर करी अने पछी आपणे पृथ्वी पर मोकला छे बराबर। तो एनो आपणे सदुपयोग करवानो छे अने सदुपयोग करिए तो अहीं आपणे अत्यारे आपणे व्याकरण विभाग में करवानो छे सदुपयोग कई रीते तो जो जेने आपणे कोईपण इंद्रिय एटले के पसेन्द्रिय पांच इंद्रिय पांच अंग कया कया तो के आँख आँख द्वारा मित्रों आपणे शुं करी शकीए तो के जोई शकीए पछी नाक नाक द्वारा आपणे शुं करी शकीए मित्रों तो के सूंघी शकीए कान कान एटले आपणे शुं करी शकीए तो के सांभळी शकीए स्पर्श कोईपण व्यक्तिने आपणे आंगळीने टेरवा मडाळो बराबर तो आपणे नक्की करी शकीए के सामे शुं केवू छे बराबर। अने एना पछी श्वास आपणे जे श्वास लईए छीए जे हवा छे तो एनी पण आ वात કરવામાં આવી છે। तो मित्रों एनाथी जे आपणे अनुभवी शकीए तेने मृत संज्ञा कहेवाय समझाई गयु। आपणे जोई शकीए पछी सांभळी शकीए सूंघी शकीए अड़ी शकीए बराबर आ बधी वस्तुने अहींया मृत संज्ञामां मूकवामां आव्या छे। मित्रों तमने खबर ज छे के आपणे केवी केवी वस्तुने एमां मूकी शकीए तो आपणे अहींया आँख द्वारा आपणे जोई शकीए बराबर हूँ जोई शकीए तो आपणे सामान्य रीते सळकाट जोई शकीए बराबर। पछी आपणे स्पर्श श्वास कान तो एना द्वारा आपणे शुं करी शकीए तो के सुगंध छे मेळवी शकीए एवी ज रीते आपणे घणुं बधुं छे एना द्वारा आपणे करी शकीए जेमां आपणे मित्रों जेम के शुं शुं सांभळी शकीए तो के आपणे अवाज मित्रों सांभळी शकीए बराबर। पछी दुर्गंध छे तो एने पण आपणे सूंघी शकीए बराबर। पछी आपणे सामान्य रीते के स्पर्श द्वारा आपणे घणुं बधुं प्राप्त करी शकीए तो आवा जेटला उदाहरणों छे ने केमां मूकवामां आव्या छे मित्रों मृत संज्ञामां मूकवामां आव्या छे। हवे आ बधानो अभ्યાસ આપણે ટૂંકો કરશું એનું કારણ એ છે કે આજે મુખ્ય પ્રકારો આપણે મિત્રો બાકી રહેશે। હવે અમૃત સંજ્ઞાની વાત કરીએ કે જેને રંગ રૂપ કદ આકાર ગંધ આદિ નથી માત્ર આપણે તર્કથી અનુભવી શકાય તેને અમૃત સંજ્ઞા કહેવામાં આવે છે। હવે જો મિત્રો આમાં આને કોઈ પણ પ્રકારનો રંગ હોય નહીં રૂપ હોય નહીં એ નાનો છે કે મોટો એવું કંઈ કદ હોય નહીં એનો કોઈ આકાર છે હોય નહીં આને ગંધ પણ હોતી
नहीं, मतलब में कई वस्तु तो कि निर्जीव वस्तु करी सकाय के आ मात्र तर्क थी ज अनुभवी सकाय। तर्क एटले शू मित्रों, तो कि खाली ने खाली आपणे आपणी विचार शक्ति होय एना द्वारा ज आपणे शू करी शकीए, तो कि ने ओळखी शकीए। तो आने अमृत संज्ञा में मुकवामां आव्युं छे, अने अमृत संज्ञानी अंदर मित्रों आपणे कई कई वस्तु मूकी सकाय। तो पहला तो जो विचार, विचार से मित्रों ये देखातो नथी, एनो कोई आकार होय न होय मित्रों, विचारनो कोई आकार होय नहीं। तो जो सुख से दुख से बराबर, तो आ बधी वस्तु से मित्रों तो एनो कोई आकार होतो नथी। अने एवी ज रीते आपणे हजी घणा बधा उदाहरण लखी शकीए कि जो मानवता से तो ई कंई एनो आकार के एनो घाट के एनो कोई गंध होती नथी बराबर। एवी ज रीते हजी तो आमां ઘણા બધા જે ભાવવાચક સંજ્ઞામાં જેટલા શબ્દો આવે એને આપણે અમૃત સંજ્ઞામાં મૂકી શકીએ। તો આ ત્રણ ચાર ઉદાહરણો છે મિત્રો, તો એના ઉપરથી તમે વિચારી શકો। જેવી રીતે કે આપણે ક્રોધ આવે બરાબર, તો એ ક્રોધ છે એને આપણે શું કરી શકીએ, તો કે અનુભવી શકીએ બરાબર। કેટલા ટકા કે આને 100ની સ્પીડ છે કે 200ની સ્પીડ છે, કે એટલો ભાઈ ગરમ છે એટલો ભાઈ ગુસ્સામાં છે, એવું આપણે જાણી શકીએ નહીં। એને ખાલી ને ખાલી શું કરવાનું હોય મિત્રો, તો કે આપણે અનુભવવાનો જ હોય છે। જ્યારે આમાં શું હોય છે કે જેને આપણે જોઈ સાંભળી અડી બરાબર અને બધું જ કરી શકીએ, તો એને મૃત સંજ્ઞામાં મૂકવામાં આવે। હવે ધારો કે તમને આ મેં જલેબી લખ્યું બરાબર, તો જલેબી લખ્યું એટલે તમને ખબર જ પડી જાય કે મારી જીભ દ્વારા શું થાય, તો કે આપણે એમ થાય જલેબી જોઈએ તેમ થાય કે પાક મીઠાશ બરાબર। તો એને આપણે સાખીને પણ એને જોઈ શકીએ, મતલબ એને સમજી શકીએ અને અનુભવી શકીએ, જ્યારે આમાં આપણે એવું કંઈ કરી શકતા નથી। તો આ બીજા જે બે પ્રકાર છે એમાં પણ તમને મિત્રો મજા આવી હશે। હવે મિત્રો આપણે જે આના મુખ્ય પ્રકારો છે કે જેમાં જાતિવાસક સંજ્ઞા, વ્યક્તિવાસક સંજ્ઞા, દ્રવ્યવાસક સંજ્ઞા, સમૂહવાસક સંજ્ઞા અને ભાવવાસક સંજ્ઞા અને ક્રિયાવાસક સંજ્ઞા, તો મિત્રો હવે આપણે વ્યવસ્થિત રીતે એ જે પ્રકારો છે એનો આપણે અભ્યાસ કરતા જઈએ અને એને આપણે શું કરતા જઈએ, તો કે લખતા જઈએ। પણ એમાં એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, કે આપણે સામાન્ય રીતે શું થતું હોય, તો કે એની વ્યાખ્યા છે લખવી પડે, નકર પાછું એ આપણને શું થતું હોય, તો કે ભૂલાઈ જતું હોય છે બરાબર। તો એ ન ભૂલાય એટલા માટે આ વ્યવસ્થિત રીતે ઉદાહરણ સાથે તમારે મિત્રો લખતું જોવાનું રહેશે। જાતિવાસક સંજ્ઞા છે મિત્રો બરાબર, તો એમાં કોઈ પણ શું જોવાનું છે, તો કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ કે પ્રાણી કે પછી વ્યક્તિના સમૂહ કે ટોળાને દર્શાવે છે તેને જાતિવાસક સંજ્ઞા કહે છે મિત્રો। જાતિવાસક સંજ્ઞામાં શું હોય, તો કે કોઈ પણ પદાર્થ પ્રાણી કે વ્યક્તિ એ સજીવ હોય કે નિર્જીવ હોય બરાબર। હવે એનું ટોળું મતલબમાં સામાન્ય રીતે કે એની જાતિ, જ્યારે જાતિ દેખાડવાની વાત આવે તો એને કયા નામે ઓળખવામાં આવે, તો કે જાતિવાસક સંજ્ઞા તરીકે એને મિત્રો ઓળખવામાં આવે બરાબર। હવે જાતિવાસક સંજ્ઞાની અંદર આપણે જોવા જઈએ મિત્રો, તો પદાર્થ પ્રાણી સજીવ કે નિર્જીવ કે કોઈ પણ વ્યક્તિ હોય બરાબર, પણ આપણે શું, તો કે એની જાત દેખાડવાની થાય, જાત દેખાડવાની થાય મિત્રો, તો એમાં આપણે કોને કોને મૂકી શકીએ। ધારો કે આપણે ઉદાહરણ તરીકે લખીએ કે વિદ્યાર્થીની જાત હોય બરાબર, તો આપણે વિદ્યાર્થી લખી શકીએ, કારણ કે એક પ્રકારની જાત છે બરાબર। હવે એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લેવું હોય, તો માણસ તો એક પ્રકારની જાત છે। પછી આપણે લેવું હોય, ધારો કે આપણે કહીએ કે પ્રાણી બરાબર, તો એ પણ એક પ્રકારની જાત થઈ। હવે આપણે જે પક્ષી છે તો એને પણ આપણે કેમાં મૂકી શકીએ, તો કે એમાં મૂકી શકીએ। અને હજી વધારે ધારો કે આપણે લખીએ કે નદી, તો નદી છે એ પણ એક પ્રકારની શું થઈ મિત્રો, જાત થાય। આવા તો કેટલા બધા શબ્દો આપણે આપણા અડાવતા હોય, તો આપણે વિદ્યાર્થી મિત્રો હું તો અહીંયા થોડોક સમય છે એટલા માટે થોડાક ઉદાહરણ લખાવું છું, પણ તમારે શું કરવાનું છે, તો કે જેમ બને વધારે ઉદાહરણો તમારે ગોતી અને તમારે એને ઓળખવાની કોશિશ કરવાની। તો આપણે જાતિવાસક સંજ્ઞા છે એમાં એક વસ્તુ યાદ રાખવાની છે, કઈ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, તો કે એમાં જાતિ, આખા જાતિનો સમાવેશ કરવામાં આવતો હોય છે બરાબર। તો તમને મિત્રો આ વસ્તુ પણ સમજાઈ ગઈ હશે। હવે મિત્રો એનો જે બીજો જે પ્રકાર છે એટલે કે વ્યક્તિવાસક સંજ્ઞા,
तो व्यक्तिवाचक संज्ञा है मित्रों, तो यहाँ आप कई कई वस्तु ध्यान में रखनी है कि व्यक्तिवाचक संज्ञा कोई एक पदार्थ के प्राणी के व्यक्तिना व्यक्ति खास नाम राखेल होय तो तेमने व्यक्तिवाचक संज्ञा कहेवामां आवे छे। हवे जो मित्रों, तमारे अहीं हूँ एक वस्तु याद रखवानी छे के जाति में शू हतुं तो कि आखी जाति हती बराबर। हवे आपणे व्यक्तिवाचक जे बीजो प्रकार छे एमां हूँ खाली जोवानुं छे तो के कोईपण एक पदार्थ के प्राणी के व्यक्ति ए पछी सजीव पण होई शके के निर्जीव पण होई शके तो एनुं एक खास नाम राखेल होय मित्रों, खास नाम राखेल होय तो एने आपणे कया नामे ओळखीए छीए तो के व्यक्तिवाचक संज्ञा तरीके ओळखीए। कई रीते? तो मित्रों धारो के मारुं नाम जो दिनेश छे बराबर, तमारू नाम जे होय ते तो तमे एने एमां मूकी शको बराबर। कोई पण व्यक्ति होय तो तमे एनुं नाम पण तमे त्यां लखी शको। हवे एवी ज रीते आपणे जो राम पण लखी शकीए, नदीना नाम छे तो एने पण आपणे लखी शकीए के साबरमती छे बराबर, नर्मदा छे, पछी पर्वतना नाम होय तो आपणे ए पण लखी शकीए, धारो के आपणे गिरनार छे ए पण लखी शकीए। एवी ज रीते आपणे कोईनुं पर्सनल नाम जे पाडेलुं होय અને મનુષ્ય જાતિમાં તો આવા ઘણા બધા નામ છે મિત્રો પાડેલા હોય, તો આવી રીતે દિનેશ, ભરત, રામ, સાબરમતી, નર્મદા, ગિરનાર, પછી કોઈ પણ શહેર હોય બરાબર તો એના નામ પણ તમે લખી શકો, જેવી રીતે કે અમદાવાદ બરાબર, પછી તમે ખંભાળિયા પણ લખી શકો, જામનગર પણ લખી શકો, દ્વારકા પણ લખી શકો, પછી વિવિધ જે નાની મોટી નદીઓ છે એના પણ તમે મિત્રો નામ લખી શકો। તો આવી રીતે આવા નામ છે એનો ઉપયોગ કરી અને તમે વ્યક્તિવાચક સંજ્ઞા છે એને મિત્રો ઓળખી શકો। આમાં જાતિ જોવાની છે અને આમાં શું જોવાનું છે મિત્રો, તો કે વ્યક્તિ કોઈનું પર્સનલ નામ હોય તે જોવાનું છે। હવે મિત્રો આપણે આગળ જે ત્રીજો પ્રકાર છે આપણે એનો અભ્યાસ કરવાનો છે। તો ત્રીજો પ્રકાર હોય મિત્રો, તો ત્રીજો પ્રકાર છે આપણે કયો છે, તો કે દ્રવ્યવાચક સંજ્ઞા। હવે સામાન્ય રીતે આપણે એને ઓળખવા માટે મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે દ્રવ્ય બરાબર, દ્રવ્ય એટલે કે તમારે એ વસ્તુ સમજી લેવાની કે દ્રવ્ય એટલે આપણે પ્રવાહી થાય બરાબર, દ્રવ્યવાચક સંજ્ઞા। તો દ્રવ્યવાચક સંજ્ઞામાં આપણે એની વ્યાખ્યા લખવી હોય તો સામાન્ય રીતે શું લખી શકીએ, તો કે કોઈ પણ વસ્તુ હોય બરાબર, મતલબમાં જેને આપણે કેવું કરી શકીએ તો કે વજન કરીને માપીને કે વજન કરીને માપીને કે આપણે વપરાતા પદાર્થો કે જેનો ઉપયોગ મકાનના બાંધકામમાં કે ખાવા પીવાની ચીજ વસ્તુને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય બરાબર। હવે જો મિત્રો આપણે જેને માપી શકીએ, મતલબમાં જેનું વજન કરી શકીએ, જેને માપી શકીએ, જેને મતલબમાં જોખી શકીએ, કે કોઈ પદાર્થ હોય કે જેનો ઉપયોગ આપણે ધારો કે મકાનના બાંધકામમાં જે વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ કે પછી ખાવા પીવાની કોઈ પણ ચીજ વસ્તુઓ હોય તો એને આપણે કેમાં મૂકી શકીએ, તો કે દ્રવ્યવાચકમાં મૂકી શકીએ, મતલબમાં જે પ્રવાહી હોય તો તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞામાં મૂકી શકીએ। તો મિત્રો આવી વસ્તુ કઈ કઈ, તો આપણે આમાં તો ઘણી બધી વસ્તુઓ લખી શકીએ, તો સૌથી પહેલાં તમે શું લખશો મિત્રો, તો કે દ્રવ્યની અંદર આપણે અહીંયા સામાન્ય રીતે આપણે પથ્થર લખી શકીએ બરાબર, કારણ કે પથ્થર છે મકાન સણવામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ, સૂનો હોય પછી રેતી હોય બરાબર તેનો પણ આપણે મિત્રો ઉપયોગ કરી શકીએ, પછી તો કે જેને વજન કરીને આપણે માપી શકીએ તેને, ખાવા પીવાની ચીજ વસ્તુ કોઈ પણ તમે લખી શકો, એમાં પછી તેલ પણ આવે, પેટ્રોલ પણ આવે બરાબર, પછી ડીઝલ પણ આવે। એવી જ રીતે આપણે
ઘી છે એને પણ આમાં મૂકી શકીએ, બરાબર. પછી ખાવા પીવાની કોઈ પણ વસ્તુ જેમાં લોટ પણ આવી જાય, તો આવી કોઈ પણ વસ્તુ હોય મિત્રો તેને આપણે કેમાં મૂકી શકીએ, તો કે દ્રવ્યવાસક સંજ્ઞામાં મૂકી શકીએ. મતલબમાં જે પણ ધાતુ છે, જે પણ ખનિજ છે, આ બધા જ તત્વોને કેમાં મૂકવામાં આવે, તો કે દ્રવ્યવાસક ક્રિયા જે દ્રવ્યવાસક સંજ્ઞા છે એમાં મૂકવામાં આવે છે મિત્રો. તો આમાં તમે હજી પણ ઘણા બધા શબ્દો છે એ તમે લખી શકો, અને એમાં તમે ઘણી બધી વસ્તુ એટલે કે દૂધ, દહીં, મધ, બરાબર, લાકડું, પાણી, આવી બધી જ વસ્તુ છે, દાળ, ચોખા, આ બધું તમે લખી શકો. હવે આપણે જે ચોથો પ્રકાર છે મિત્રો કે સમૂહવાસક સંજ્ઞા, તો સમૂહવાસક સંજ્ઞા એટલે મિત્રો ખાલી સામાન્ય રીતે તમારે શું જોવાનું છે, તો કે એમાં સમૂહ દર્શાવવાનો હોય છે. એમાં આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે સંજ્ઞા કોઈ પણ પ્રાણી કે પદાર્થ કે વ્યક્તિના સમૂહને દર્શાવે તે સમૂહવાસક સંજ્ઞા કહેવાય છે. હવે મિત્રો આમાં આપણે કઈ વસ્તુ જોવાનું છે, તો આમાં જો આપણે શું જોયું હતું, તો કે એમાં જાતિ દર્શાવે છે, આમાં વ્યક્તિની વાત કરવામાં આવી છે, આમાં હું તો કે દ્રવ્યની વાત કરવામાં આવી છે એટલે કે પ્રવાહીની વાત કરવામાં આવી છે, અને સમૂહવાસક સંજ્ઞામાં શું હોય મિત્રો, તો કે એમાં કોઈ પણ પ્રાણી કે કોઈ પણ પદાર્થ હોય એના વ્યક્તિના અથવા તો કોઈ પણના સજી આખા સમૂહને દર્શાવવાનું હોય તો ત્યારે સમૂહવાસક સંજ્ઞા બને છે. એના ઉદાહરણમાં મિત્રો આપણે જોવું હોય તો શું લખી શકીએ આપણે, તો કે મિત્રો આપણે એમાં સેના લખી શકીએ. શા માટે સેના લખી શકીએ, કારણ કે એ સૈનિકોનો સમૂહ છે ને એટલા માટે એને સમૂહવાસક શબ્દ તરીકે એને ઓળખવામાં આવે. પછી તમે એને પ્રજા લખી શકો, બરાબર, પછી મેળો લખી શકો, બરાબર, એના પછી કોઈ પણ બીજો સમૂહ છે એ પણ તમે લખી શકો. એમાં આપણે ધણ, પછી તો કે આપણે ઢગલો લખી શકીએ, બરાબર. કઈ રીતે, શા માટે, કારણ કે ધણ છે, ગાયો, ઘણી બધાનો ગાયોનો સમૂહ હોય તેને ધણ કહેવાય. પછી અનાજનો આપણે કે ધૂળનો આપણે સમૂહ ભેગો થાય તો એને આપણે ઢગલો કહેવાય. મેળો, ઘણા બધા માણસ છે મળે તો એને આપણે મેળો કહેવાય. એવી રીતે આખી જે પ્રજા ભેગી રહેતી હોય તેને પ્રજા કહેવાય. તો આ બધા કહેવાનો નિર્દેશ કરે છે મિત્રો, તો કે સમૂહનો નિર્દેશ કરે છે, એટલા માટે એને સમૂહવાસક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે સામાન્ય રીતે કે આપણે એના પછીનો જે પ્રકાર છે એટલે કે ભાવવાસક સંજ્ઞા, જે પાંચમો પ્રકાર છે કયો છે, તો કે ભાવવાસક સંજ્ઞા. હવે આ શબ્દને તમે છૂટો પાડો મિત્રો તો તમને ખબર જ છે કે આમાં શું દર્શાવવામાં આવે છે, તો કે ભાવ દર્શાવવામાં આવે છે, જેમાં લાગણી હોય, જે લાગણી આપણે જોઈ શકતા નથી તે, મતલબમાં જે કોઈ પણ પદાર્થ કે વસ્તુને જોઈ કે સ્પર્શી શકતા નથી, ખાલી અનુભવી શકીએ તો તેને ભાવવાસક સંજ્ઞા કહેવામાં આવે છે. હવે મિત્રો આમાં કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ હોય, બરાબર, કે જેને આપણે જોઈ નથી શકતા, નરી આંખે આપણે એને જોઈ શકતા નથી, કે એને આપણે સ્પર્શી શકતા નથી, એને આપણે ટચ કરી શકતા નથી, બરાબર, ખાલી ને ખાલી આપણે શું કરવાનું છે, તો કે એને અનુભવવાનું છે. તમે જો એને અનુભવી લો ને એટલે તમને ખબર પડી જાય કે આ તો શું, તો કે ભાવવાસક સંજ્ઞા કહેવામાં આવે છે, જેમાં બધી લાગણીઓની મિત્રો વાત કરવામાં આવી હોય, કે જ્યાં લાગણી હોય તો તેને ભાવવાસક સંજ્ઞા મૂકવામાં આવે. હવે મિત્રો ઉદાહરણમાં તમે અહીં લખી શકો કે જો સામાન્ય રીતે કે ક્રોધ છે એને તમે જોઈ શકો નહીં, સુખ છે તેને જોઈ શકીએ નહીં, દુઃખ છે તેને પણ આપણે જોઈ શકીએ નહીં, બરાબર, પછી હાસ્ય છે તો મિત્રો એને આપણે અનુભવી શકીએ, જોઈ શકીએ નહીં, કારણ કે હાસ્ય છે એમાં બધાની અલગ અલગ મિત્રો રીત હોય. એવા પછી જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જે ઈમાનદારી છે તો એને આપણે જોઈ શકીએ નહીં, પ્રામાણિકતા છે તો એને આપણે જોઈ શકીએ નહીં,
મીઠાશ હોય તો એને આપણે જોઈ શકીએ નહીં. આ બધી વસ્તુ એવી છે મિત્રો કે એને આપણે ખાલી ને ખાલી શું કરી શકીએ તો કે માણી શકીએ, મતલબમાં એને આપણે સ્પર્શી શકતા નથી કે જોઈ પણ શકતા નથી, તો એને ભાવવાસક સંજ્ઞામાં મૂકવામાં આવે છે. હવે મિત્રો આપણો જે પ્રકાર છે એટલે કે કયો, તો કે જે સેલો ક્રિયાવાસક જે સંજ્ઞા છે, તો આપણે એની વાત મિત્રો હવે કરવાની રહેશે. એટલે કે આપણે જે રોજિંદી જીવનશૈલીમાં આપણે શું કરીએ છીએ, તો કે જે પણ કાર્ય કરીએ છીએ તો એને કેમાં મૂકવામાં આવશે, તો કે ક્રિયાવાસક જે ક્રિયા આપણે જે ક્રિયાવાસક જે વિશેષણ છે એમાં મૂકવામાં સંજ્ઞા છે એમાં મૂકવામાં આવે છે. તો આપણો છઠ્ઠો પ્રકાર છે કયો, તો કે ક્રિયાવાસક સંજ્ઞા. એમાં મિત્રો લખવાનું છે કે જે ક્રિયા રોજિંદી જીવનશૈલીમાં આપણે બધા જે કાર્ય કરીએ છીએ તે ક્રિયાવાસક સંજ્ઞા કહેવાય. બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયાવાસક સંજ્ઞા એટલે કઈ વસ્તુ, તો કે સામાન્ય રીતે જે પણ આખો દિવસ સવારે ઉઠીને સાંજના આપણે સૂઈએ ત્યાં સુધી જે પણ કાર્ય કરીએ છીએ તો એને કઈ સંજ્ઞા કહેવામાં આવે, તો કે ક્રિયાવાસક સંજ્ઞા કહેવામાં આવે. મતલબમાં જે પણ કાર્ય કરીએ તે એમાં કેવા કેવા આવશે મિત્રો, તો કે ઉદાહરણ તરીકે આપણે લખીએ કે ધારો કે લખવું, બોલવું, બરાબર, ખાવું, ઉઠવું મિત્રો, પછી કે દોડવું, ચાલવું, તો આવા બધા જે છે જેટલું પણ વસ્તુ છે મતલબમાં જે મૂળ ધાતુનું ક્રિયાપદનું જે રૂપ હોય એની પાછળ જે આપણે ક્રિયા કરીએ છીએ તે બધી જ ક્રિયાઓ છે એને આપણે કેમાં, તો કે ક્રિયાવાસક સંજ્ઞામાં આપણે મૂકી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓછા સમયને કારણે ટૂંકમાં ઘણી બધી માહિતી મેળવી, આગળના લેક્ચરમાં સંજ્ઞાની વ્યાખ્યા આપણે ભણ્યા, એના પછી કહી તો કે આપણા જે બે પ્રકાર હતા કયા કયા, તો કે વિકારી અને અવિકારી સંજ્ઞા એના ઉદાહરણો પણ જોયા, એના પછી તો કે મૃત સંજ્ઞા અને અમૃત સંજ્ઞા એની વ્યાખ્યા અને એના ઉદાહરણો પણ જોયા, એના પછી આપણા જે મુખ્ય પ્રકાર એટલે કે જાતિવાસક સંજ્ઞા, વ્યક્તિવાસક સંજ્ઞા, સમૂહવાસક સંજ્ઞા, દ્રવ્યવાસક સંજ્ઞા અને ભાવવાસક સંજ્ઞા અને ક્રિયાવાસક સંજ્ઞા છે એની મિત્રો આપણે વિગતવાર આપણે ઉદાહરણ સાથે મિત્રો એની આપણે સરસા વિચારણા કરી. મિત્રો આ ભવિષ્યમાં બહુ જ કામ આવશે એટલા માટે આ વિડીયો જરૂર જોજો અને આમાં વ્યવસ્થિત ઉદાહરણો તમે પણ તમારી રીતે ગોતી અને તમે લખજો. આ બોર્ડ વર્ક છે એ બધું તમે તમારી જે બુક હોય તેમાં મિત્રો ઉતારી લેજો. જય હિન્દ, જય ભારત. અસ્તુ.